નમસ્કાર સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ હરીશ ગેલોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલાયકન દબાવો જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો એક નવા ટોપિકની સાથે આપણે મળી રહ્યા છીએ પરીક્ષાની અંદર આકૃતિઓ પૂછાતી હોય છે ક્યારેક તો એની અંદર આપણને જે પણ સમસ્યા છે એ સમસ્યાને આપણે હલ કરી શકીએ માટે આપણે શું કરવાનું છે તો આ આકૃતિની અંદર પ્રશ્નનો પ્રકાર છે તર્કવાદી આકૃતિઓ તર્કવાદી આકૃતિ એટલે શું તો તર્કવાદી આકૃતિ એટલે એવી ત્રણથી ચાર હોય ત્રણ હોય ચાર હોય પાંચ હોય કે છ ગમે તેટલી આકૃતિઓ હોય એ એકબીજા સાથે જોડાયેલી હોય છે શું હોય છે એકબીજા સાથે જોડાયેલી હોય છે પછી એ આકૃતિઓ જે છે એ આકૃતિનું નામ આપવામાં આવે છે ધારો કે કોઈ પણ આકૃતિનું નામ એ પણ આપી દેવામાં આવે બી પણ આપવામાં આવે સી આપવામાં આવે અથવા ભારતીય લોકો ધારો કે વર્તુળ એટલે ભારતીય લોકો તરીકે ઓળખવામાં આવે ત્રિકોણ એટલે ગામડાના લોકો તરીકે એ રીતે એનું નામકરણ કરવામાં આવે છે અને એના ઉપરથી આપણને પ્રશ્નો પૂછાતા હોય છે વધુ માહિતી આપણે એ પ્રશ્નોને સમજીશું તે જ આપણને ખ્યાલ આવશે તો આપ મારી સાથે અંત સુધી જોડાયેલા રહેશો અને બીજા વિદ્યાર્થીઓને પણ આપણે જોડવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરીને દરેક પ્રશ્નોનો સરળ રીતે આપણને જવાબ કેવી રીતે મળે એ પ્રયત્નો આપણે કરતા રહીશું અહીં એક સરસ મજાનો પ્રશ્ન એક આપેલો છે શું આપેલો છે સૌપ્રથમ તો આકૃતિ આપણે જોઈ લઈએ તો અહીંયા ત્રિકોણ આપેલો છે ત્યાર ત્યાર પછી પછી શું શું છે 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 તો ચોરસ 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 આ આપને લંબ જેવો લાગતો હશે પણ ટૂંકમાં અહીંયા વર્તુળ આપેલ એનો મતલબ કે ત્રણ આકૃતિઓ છે હવે જે ત્રિકોણ છે ને વિદ્યાર્થી મિત્રો એને ભારતીય વ્યક્તિ તરીકે આપણે જોવાની રહેશે હવે ભારતીય વ્યક્તિ એટલે શું તો જે ત્રિકોણની અંદર જે જે સંખ્યા આવેલી છે એ બધી ભારતીય વ્યક્તિઓ છે જે આવેલા હોય એ ત્રિકોણની અંદર જે આવેલા હોય તો ત્રિકોણમાં કોણ આવેલું છે એક બેન ત્રણ બંને આવેલા છે ત્રિકોણની ની અંદર ઓકે તો એ ભારતીય વ્યક્તિઓ ત્યાર પછી ચોરસ તો ચોરસની અંદર જે અંકો આવેલા છે એ શિક્ષિત વ્યક્તિઓ છે કેવા છે શિક્ષિત એટલે ભણેલા ગણેલા વ્યક્તિ છે તો ચોરસ ક્યાં છે તો આપણે જોઈ શકીએ આ ચોરસ છે તો ચોરસની અંદર જે આવેલા છે પાંચ છે ત્રણ છે અને ચાર છે તો એ શિક્ષિત વ્યક્તિઓ છે આપણે કહી શકીએ તો ભારતીય વ્યક્તિ એ ભારતીય વ્યક્તિ એ છે ત્રિકોણની અંદર અને ચોરસની અંદર છે એનો મતલબ કે શિક્ષિત પણ છે ભારતીય છે અને પ્લસ શિક્ષિત છે ઓકે ચલો ત્યાર પછી વર્તુળ તો એ કર્મચારી વ્યક્તિ છે જે વર્તુળની અંદર આવેલા છે એ કર્મચારીઓ છે એનો મતલબ કે બે ત્રણ ચાર અને છ એ જે અંકો છે એ વર્તુળની અંદર છે એનો મતલબ એવો થશે કે એ શું છે કર્મચારી હવે આપણે કહીએ ત્રણ એ તો ત્રિકોણમય છે તો એનો મતલબ એનો જવાબ એવી રીતે આપી શકાય તો ત્રણ એ ભારતીય વ્યક્તિએ છે ત્રણ એ ચોરસની અંદર છે એનો મતલબ કે શિક્ષિત વ્યક્તિ પણ છે અને ત્રણ એ વર્તુળની અંદર છે એનો મતલબ કે કર્મચારીએ પણ છે સમજી ગયા આપને તો આ પ્રકારના આપણાને જવાબ પૂછાશે ચલો આપણે એક પ્રશ્ન જોઈએ અહીંયા કુલ ભારતીય વ્યક્તિઓની સંખ્યા કેટલી છે ચલો ભારતીય વ્યક્તિઓની સંખ્યા પૂછી છે તો ભારતીય વ્યક્તિઓ માટે શું છે તો ત્રિકોણ શું છે ત્રિકોણ ઓકે તો એનો મતલબ કે ત્રિકોણની અંદર ભારતીય વ્યક્તિઓની સંખ્યા કેટલી છે એનો મતલબ કે ભારતીય વ્યક્તિઓ તરીકે આપણે ત્રિકોણ લીધેલ છે તો ત્રિકોણની અંદર જે જે આવેલા હશે એ તમામ સંખ્યાઓ શું થશે ભારતીય વ્યક્તિઓ થશે તો કેટલા છે એક ને બે બે ને એક ત્રણ ને ત્રણ કેટલા થશે છ એનો મતલબ કે આપણો જવાબ કેટલો આવશે કુલ ભારતીય વ્યક્તિઓની સંખ્યા કેટલી છે તો છ એનો મતલબ કે વિકલ્પ ડી જે છે એ આપણો સાચો જવાબ બનશે તો ત્રિકોણ એ ભારતીય વ્યક્તિઓ છે ત્રિકોણની અંદર જે સંખ્યા આવેલી હોય એનો સરવાળો આપણે કરી દઈશું ઓકે ત્યાર પછી જોઈએ પ્રશ્ન બીજો ભારતીય પણ હોય ભારતીય પણ હોય એનો મતલબ કે ત્રિકોણની અંદર પણ હોય અને શિક્ષિત કર્મચારી એવા કેટલા વ્યક્તિઓ છે અને શિક્ષિત હોય તો શિક્ષિત માટે શું લીધું છે ચોરસ એનો મતલબ એવો થશે કે ભારતીય પણ હોય એનો મતલબ કે ત્રિકોણ ની અંદર કર્મચારી બે ત્રણ ચલો એના પછી શું છે કર્મચારી પણ હોવા જોઈએ તો કર્મચારી માટે સોરી ઓકે ભારતીય શિક્ષિત કર્મચારી એવા કેટલા છે ઓકે સોરી માફ કરશો તો કર્મચારી છે તો એના માટે ભારતીય પણ છે ઓકે એના પછી શિક્ષિતે પણ છે ચલો શિક્ષિત માટે શું છે ચોરસ એનો મતલબ કે ચોરસની અંદર પણ હોવા જોઈએ ચલો આની અંદર એ હોવું જોઈએ આની અંદર હોવું જોઈએ એવું ત્રણ છે ઓકે અને કર્મચારી વ્યક્તિએ પણ છે એનો મતલબ કે ત્રણ જે છે એ ભારતીય વ્યક્તિએ છે ત્રણ એ ચોરસની અંદર એનો મતલબ કે શિક્ષિત પણ છે અને ત્રણ એ વર્તુળની અંદર છે એનો મતલબ કે કર્મચારી એ છે અને માટે આપણો જવાબ શું આવશે અહીંયા ત્રણ આવશે શું મળશે આપણને ત્રણ મળે છે તો આ રીતે આવી આકૃતિઓ ઉપરથી આપણને પ્રશ્નોના જવાબ પૂછાતા હોય છે ચલો આગળ બીજી આકૃતિ અને આપણે ચાલો આપણે આકૃતિ નંબર બે ને સમજીએ હવે આકૃતિ નંબર બે ની અંદર શું છે તો પેલા એ સમજી લઈએ એક વર્તુળ આપેલો છે બીજો ચોરસ છે અને ત્રીજો ત્રિકોણ છે તો સૌ પ્રથમ એના નામ જોઈ લઈએ તો ચોરસ છે ને એ શહેરી લોકો છે આ ચોરસની અંદર જે જે પણ આવતા હોય એ બધા શહેરની અંદર વસતા લોકો છે વર્તુળની અંદર ગ્રામ્ય લોકો છે વર્તુળની અંદર જે પણ લોકો આવે છે વર્તુળની અંદર જે પણ આવશે એ બધા ગ્રામ્ય લોકો છે ત્રિકોણની અંદર જે આવે છે ત્રિકોણમાં એ બધા શિક્ષિત લોકો છે હવે આપણે પ્રશ્ન એકની અંદર જોઈશું તો આપણને ખ્યાલ આવશે સૌપ્રથમ શું છે તો ગ્રામ્ય શિક્ષિત લોકોની સંખ્યા કેટલી છે ગ્રામ્ય હોય વર્તુળ એ ગ્રામ્ય છે અને ત્રિકોણ એ શિક્ષિત છે ચલો પહેલા શું કીધું છે ગ્રામ્ય ઓકે ગ્રામ્ય તો ગ્રામ્ય એટલે વર્તુળ

શહેરી ગ્રામ્ય હોય તેવા લોકોની સંખ્યા કેટલી છે ચલો શિક્ષિત એનો મતલબ કે ત્રિકોણની અંદર જે જે હશે ને એ એ બધા 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 શિક્ષિત ત્રિકોણ સિવાયના આ આ છે 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 અશિક્ષિત અશિક્ષિત ત્રિકોણમાં જે છે એ ભણેલા છે અહીંયા આપણને પ્રશ્ન કર્યો અશિક્ષિત એટલે ભણેલા નથી તો આ બધા ભણેલા નથી ત્રિકોણની બારે જે છે હવે શહેરી અને ગ્રામ્ય શહેરની અંદર હોય એનો મતલબ કે ચોરસની અંદર પણ હોય અને ગ્રામ્ય એનો મતલબ કે વર્તુળમાં પણ હોય તો આપણે જોઈ શકીએ ચોરસમાં પણ હોય ઓકે બે અને છ અને વર્તુળની પણ અંદર હોય તો છ એ વર્તુળની અંદર નથી આવતા બે જ આવે છે માત્ર તો તો એનો મતલબ કે ગ્રામ્ય હોય તેવા લોકોની સંખ્યા કેટલી આપણે કહી શકીએ બે શું આવશે બે અને માટે વિકલ્પ બી છે એ આપણો જવાબ બનશે ત્યાર પછી ત્રીજો જોઈએ કુલ ગ્રામ્ય અશિક્ષિત લોકોની સંખ્યા કેટલી છે ગામડાની અંદર હોય તો ગામડા માટે શું છે વર્તુળ ગામડાની અંદર એનો મતલબ કે વર્તુળની અંદર હોય અને અશિક્ષિત હોય શું છે કુલ ગ્રામ્ય અશિક્ષિત લોકોની સંખ્યા કેટલી તો આપણે વર્તુળની અંદર હોય અશિક્ષિત અને સોરી કુલ ગ્રામ્ય અને અશિક્ષિત એનો મતલબ કે ગામડાની અંદર હોય તો ગામડાની અંદર એટલે વર્તુળ છે વર્તુળ એ ગામડાની અંદર હોય તો એનો મતલબ કે બે પાંચ અને એક અને અશિક્ષિત હોય તો એનો મતલબ કે બે અને પાંચ અશિક્ષિત છે એક તો એ શિક્ષિત છે કારણ કે ત્રિકોણ એ શિક્ષિત છે ત્રિકોણની અંદર સંખ્યા છે એ શિક્ષિત છે અને કોની અંદર હોય માત્ર ને માત્ર ગામડાની અંદર હોય તો એવી સંખ્યા કેટલી તો આપણે કહી શકીએ પાંચ અને સાત ઓકે એ ગામડાની અંદર પણ છે અને અશિક્ષિત છે કારણ કે ભણેલા નથી માટે વિકલ્પ સી છે એ આપણો જવાબ બનશે ત્યાર પછી ચોથો જોઈએ શહેરી શિક્ષિત ચલો શહેરી માટે શું છે ચોરસ ચલો શહેરી ચાલો શહેરીની અંદર ત્યાર પછી શિક્ષિત લોકોની સંખ્યા કેટલી છે શહેરની અંદર હોય અને શિક્ષિત એનો મતલબ કે ત્રિકોણની અંદર તો આપ જોઈ શકશો ત્રિકોણ ને ચોરસ અંદર છે નહીં તો અહીંયા જવાબ આપણો શું આવશે શૂન્ય આવશે શું આવશે વિકલ્પ સી ની અંદર શૂન્ય આવશે કારણ કે શહેરની અંદર છે પણ શિક્ષિત નથી કારણ કે ત્રિકોણની અંદર નથી આપ જોઈ શકશો અહિયાં બંને જોડાયેલા નથી માટે અહીંયા શૂન્ય આવશે વિકલ્પ સી છે એ આપણો ઉત્તર બનશે આકૃતિ નંબર ત્રણ જોઈએ ત્રણ ની અંદર શું છે તો એક વર્તુળ આપેલ છે એક ચોરસ આપેલો છે બીજો લંબ ચોરસ આપેલો છે અને એક આપેલો છે શું આપેલું છે ત્રિકોણ આપેલું છે ઓકે હવે વર્તુળ જે છે વર્તુળ એ શહેરના લોકો છે વર્તુળની અંદર જે જે પણ હશે સંખ્યા એ શહેરના લોકોની છે ત્યાર પછી ચોરસની અંદર સિવિલ કર્મચારી છે અહીંયા જે ચોરસ આપેલો છે એ ચોરસની અંદર સિવિલ કર્મચારીઓ છે લંબ ચોરસ છે એની અંદર પુરુષ છે તો જે લંબ ચોરસની અંદર આવતા હશે એ બધા પુરુષ હશે ત્રિકોણ છે એ શિક્ષિત લોકો જે ત્રિકોણ ની અંદર આવે છે એ શિક્ષિત લોકો છે હવે આપણે પ્રશ્ન સમજીએ એવા કેટલા લોકો છે 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 જે શિક્ષિત પુરુષ પરંતુ શહેરમાં રહેતા નથી શું શિક્ષિત પુરુષ છે ઓકે પુરુષ એનો મતલબ શું છે શિક્ષિત પણ છે પુરુષ પણ છે શિક્ષિત પણ છે પુરુષ પણ છે અને શહેરમાં રહેતા નથી ચલો શિક્ષિત માટે ક્યાં છે આપણે નું ખાનું શોધી લઈએ શિક્ષિત માટે શું છે ત્રિકોણ ચલો આ ત્રિકોણ મળી ગયું શિક્ષિત છે બધા ઓકે ચલો એના પછી પુરુષ તો પુરુષ માટે શું છે લંબ ચોરસ પુરુષ છે એનો મતલબ કે ત્રિકોણની અંદર પણ હોવા જોઈએ અને લંબ ચોરસની અંદર હોવા જોઈએ એટલે પાંચ નહીં આવે પાંચ નીકળી જશે ઓકે લંબચોરસની અંદર પણ હોવા જોઈએ એટલે 11 ને 4 બંને આવશે લંબચોરસની અંદર છે અને ત્રિકોણ એનો મતલબ કે શિક્ષિતની અંદર એ પણ છે લંબચોરસની અંદર એટલે પુરુષ પણ છે ચલો પરંતુ શહેરમાં રહેતા નથી શહેર માટે શું છે વર્તુળની અંદર શહેરની અંદર જવાબ આવશે અગિયાર શું આવશે વિકલ્પ બી ની અંદર અગિયાર આપણો ઉત્તર બનશે ત્યાર પછી છઠ્ઠું જોઈએ એવા કેટલા સિવિલ કર્મચારી છે જે પુરુષ છે જે શહેરમાં રહે છે ચલો સિવિલ કર્મચારી છે ઓકે પુરુષ પણ છે અને શહેરમાં પણ રહેતા હોય ચલો સિવિલ કર્મચારી માટે શું છે જોઈ લઈએ આપણે સિવિલ કર્મચારી માટે ચોરસ ચલો ચોરસની ચોરસની અંદર અંદર હોય ઓકે ઓકે સિવિલ કર્મચારી ત્યાર પછી પુરુષ પણ હોય તો પુરુષ માટે શું છે લંબ ચોરસ ચલો આ ચોરસની અંદર હોય અને લંબ ચોરસ અંદર પણ હોય તો આપણે જોઈ શકીએ લંબ ચોરસ એનો મતલબ કે છ અને આઠ ચલો હવે બીજું શું છે શહેરમાં પણ રહે છે શહેર માટે શું છે શહેર માટે વર્તુળ છે એનો મતલબ કે આ ચોરસની અંદર પણ હોય પણ હોય અને આપણો સાચો જવાબ બનશે આકૃતિઓમાં એવી કઈ સંખ્યા છે જે બધી જ આકૃતિની અંદર હોય એવી સંખ્યા શોધી કાઢવાની કે બધી આકૃતિઓની અંદર હોય તો આકૃતિઓ કઈ છે એક તો લંબ ચોરસ છે એક વર્તુળ છે એક નળાકાર છે અને એક ત્રિકોણ છે તો આપણે જોઈ શકીએ અહિયાં જે આપેલા છે શું આપેલા છે છે તો એ એ બધી બધી આકૃતિની અંદર અંદર નથી નથી જે આકૃતિઓની આપ જોઈ શકશો એવી સંખ્યા સુધી કાઢવાની કે બધી આકૃતિઓની અંદર સત્તર તો એ માત્ર નળાકારમાં છે અગિયાર એ લંબ ચોરસની અંદર છે પંદર પણ લંબ ચોરસની અંદર છે બાર એ શું છે બાર વર્તુળમાં છે અને નળાકારમાં છે તેર એ માત્ર ત્રિકોણમાં છે આઠ એવી સંખ્યા છે એ નળાકારમય છે આઠ એ ત્રિકોણની અંદર પણ છે આઠ એ વર્તુળોરસ ની અંદર છે અને માટે આઠ જે જવાબ છે આપણો વિકલ્પ એ સાચો જવાબ બનશે કારણ કે બધાની અંદર એ આપણને જોવા મળશે પ્રશ્ન આઠ ની અંદર જોઈએ અહીંયા એવી સંખ્યા મેળવો કે જે ફક્ત એક જ આકૃતિની અંદર હોય એક જ આકૃતિની અંદર આવેલી હોય એવી સંખ્યા આપણે શોધી કાઢવાની બધી આકૃતિઓમાં આવેલી હોય એવી સંખ્યા આપણે શોધવાની નથી માત્રને માત્ર એક આકૃતિની અંદર જોઈએ આપણે ક્રમબદ્ધ તો બે છે એ બે શું છે વર્તુળમાં છે અને ત્રિકોણની અંદર છે માટે એ નહીં આવે ચલો છ તો છ એ લંબચોરસમાં છે છ એ ત્રિકોણમાં પણ છે છ વર્તુળમાં પણ છે એ પણ નહીં આવે એક તો એક વર્તુળ અને લંબચોરસ બંનેની અંદર છે સાત એ વર્તુળની અંદર છે લંબચોરસમાં છે ચાર વર્તુળમાં છે ત્રિકોણમાં છે આ ત્રિકોણમાં છે અહીંયા ત્રિકોણમાં છે લંબ ચોરસમાં છે એ પણ નહીં આવે ત્રણ તો ત્રણ શું છે લંબ ચોરસમય છે અને ત્રિકોણમય છે પાંચ એક એવી સંખ્યા છે કે માત્ર ને માત્ર કોની અંદર આવેલું છે લંબ ચોરસની અંદર આવેલ છે માટે આપણો જવાબ બનશે પાંચ વિકલ્પ સીની અંદર જે છે એ આપણો સાચો ઉત્તર વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે અહીંયા તો ત્રિકોણ આપેલો છે અહીંયા ત્રિકોણ એનું નામ એ આપેલું છે અહીંયા ત્રિકોણ આપેલું છે એનું નામ બી અને અહીંયા ત્રિકોણ આપેલું છે એનું નામ સી હવે એની અંદર જે નામ આપેલું છે ત્રિકોણ એની અંદર એન્જિનિયર છે એનો મતલબ કે ત્રિકોણની અંદર જે પણ સંખ્યાઓ આવશે એ બધા એન્જિનિયરો છે શું છે એન્જિનિયરો ત્રિકોણની અંદર જે આવતા હોય બી ની અંદર જે આવે છે એ વક્તા છે બી જે વર્તુળ છે બી એટલે આ વર્તુળ આ વર્તુળના અંદરના ભાગમાં જે પણ આવે છે એ બધા વક્તા છે સી ની અંદર જે આવે છે એ ડોક્ટર છે આ વર્તુળ જે છે એ સી છે એની અંદર જે પણ આવશે એ બધા શું છે ડોક્ટર છે ઓકે પ્રશ્ન નવ જોઈએ એવા કેટલા ડોક્ટર છે જે એન્જિનિયર પણ નથી અને વક્તા પણ નથી એવા કેટલા ડોક્ટર છે માટે શું છે છે તો આ આ સી ઓકે ચલો વાત અંદર જે એન્જિનિયર નથી એન્જિનિયર માટે શું છે ત્રિકોણ એન્જિનિયર માટે શું છે ત્રિકોણ એનો મતલબ કે આ પણ નથી ઓકે અને વક્તા પણ નથી એનો મતલબ કે અહીંયા સાત એ વક્તા પણ છે એન્જિનિયર પણ છે પાંચ એ એન્જિનિયર પણ છે જ્યારે બે એક એવી સંખ્યા છે કે જે એન્જિનિયર પણ નથી એની અંદર ત્રિકોણમાં પણ નથી અને બે એવું છે કે આ વર્તુળની અંદર એનમાં વક્તા પણ નથી ઓકે તો અહીંયા જવાબ આપણો શું બનશે બે જે છે એ આપણો સાચો જવાબ બનશે ત્યાર પછી પ્રશ્ન દસ ની અંદર જોઈએ એવા કેટલા વ્યવસાયકારો છે જે એન્જિનિયર ડોક્ટર ને વક્તા પણ હોય ત્રણે ત્રણ ની અંદર હોય એવા વ્યવસાયકારો તો જોઈએ આપણે સૌ પ્રથમ શું છે એન્જિનિયર ચલો એન્જિનિયર હોય ચલો એનો મતલબ કે આ ત્રિકોણની અંદર પણ હોય એવા તમામ સંખ્યાઓ આવશે ચલો હવે શું છે ડોક્ટર પણ હોય ડોક્ટર માટે શું છે સી વર્તુળ ચલો ડોક્ટર પણ હોય ચલો ત્રિકોણની અંદર પણ હોય એનો મતલબ કે આ બે સંખ્યાઓ આપણને મળે છે કે જે એન્જિનિયર એ પણ છે અને ડોક્ટર પણ છે ઓકે અને વક્તા પણ હોય ચલો વક્તાની અંદર આ વર્તુળ આવશે ચલો આ વર્તુળની અંદર હોય એવું તો પાંચ એ નીકળી જશે એ એ આપણો સાચો જવાબ બનશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીંયા તર્કવાદી જે આકૃતિઓ છે એ પરીક્ષાની અંદર પૂછાતી હોય છે આપને સરળ અને સાદી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને ફરીથી મળીશું આવા જ